મિત્રો, આજે આપણે આ દાખલો ગણવાના છીએ. તો આ રકમ છે તેની, તો આ રકમમાં મેં તમને અમુક નિશાની પણ કરીને આપેલી છે. તો આ રકમ તમે એક નોટબુકમાં લખીને રાખી દો, જેથી કરીને તમને દાખલો ગણવામાં એક સરળતા રહે. હલો, તો મિત્રો, આગળ જે મેં રકમ બતાવી એ મુજબ આપણે દાખલાની શરૂઆત કરશું. આ કોષ્ટક કેવી રીતે દોરવું અને એમાં વિગત કેવી રીતે મેંકવી, કઈ કઈ વિગત આવે, તો તેની બધી જ માહિતી મેં આગલા મારા એક વિડીયોમાં આપી દીધી છે. જે હજી સુધી તમે એ વિડીયો ન જોયો હોય તો એ પહેલાં વિડીયો જોજો, જેથી કરીને તમને આ દાખલો ગણવામાં સરળતા રહે. તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને જરૂર જોજો, જેથી કરીને દાખલો સમજવામાં ખૂબ જ સરળતા રહે અને તમને પરીક્ષામાં પણ સારી રીતે આ દાખલો ગણી શકો. તો સૌથી પહેલાં તો આપણે રકમ વાંચી જોઈએ કે રકમમાં આપણે શરૂઆત ક્યાંથી કરવાની. તો સૌથી પહેલાં અહીંયા રકમ સ્ટાર્ટ થાય છે જલદીપ કોર્પોરેશન પાસેથી. 1/16 રોજ 1,50,000ની દાર્શનિક કિંમત 12% સરકારી જામીનગીરી હતી, જેની ચોપડે કિંમત 14,000 હતી. આપણને કહેવામાં આવેલું છે કે આપણે તારીખ પ્રમાણે આપણે વ્યવહાર લખતા જઈએ. એ તો સૌથી પહેલાં 1/16 પહેલાં જ ફકરામાં આપણને જે વિગત આપેલી છે તે લખી એને આપણે કહેશું બા આ લાવ્યા, એટલે બાકી આગળ લાવ્યા. અને શરૂ બાકી કહેશું. જે દાર્શનિક કિંમત એની છે 1,50,000 અને મૂડી કિંમત છે 1,40,000. તો તમે જોયું કે દાર્શનિક કિંમત ને મૂડી કિંમત બે આવી ગઈ છે. હવે આપણે બીજો પેરેગ્રાફ વાંચી. આ જામીનગીરી પર દર વર્ષે 31/3 અને 30/6 ના રોજ વ્યાજ ચૂકવવામાં આવતું હતું. તો એ આપણે જ્યારે વ્યાજની તારીખ આવશે ત્યારે તેની ગણતરી કરશું. હવે ત્રીજી લીટી આપણે વાંચી. તારીખ 31/12/16 રોજ પૂરા થતા વર્ષ દરમિયાન નીચેના વ્યવહારો થયા હતા. તો આપણે નીચેના વ્યવહારની આપણે ગણતરી શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં શરૂઆતની બાકી ઉધાર બાજુ, તે મેં એક હિંટ આપેલી છે, તો એ તમને રકમમાં નહીં આવે પણ મેં એક હિંટ આપેલી છે. પછી આપણે નીચે એક લીટી હજી છે, 1/16 વ્યવહાર શરૂ ચડત વ્યાજ ઉધાર. તો અહીંયા આપણને એનું એક વિગત લખવાની આવશે. 1/16 રોજ શરૂ ચડત વ્યાજ. શરૂ ચડત વ્યાજ કેવી રીતે થાય તે પણ મેં આગલા મારા વિડીયોમાં બતાવી દીધું છે, પણ તમને આજે એકવાર અહીંયા જણાવી દઉં કે જ્યારે વર્ષ પૂરું થતું હોય અને જો તેની તારીખનો વ્યાજનો સમયગાળો આમાં આ વર્ષ બંને વર્ષમાં આવતો હોય તો તેના છેલ્લા જે વર્ષમાં હોય તેને આ મહિનામાં જેટલા મહિના આવતા હોય તેના વર્ષનો જે વ્યાજ ચૂકવવાનું હોય તેને શરૂ ચડત વ્યાજ કહેવામાં આવે, જે આખરમાં ચૂકવવામાં આવતું હોય. તો એક સિમ્પલ તમને ઉદાહરણ સરળતાથી આ દાખલામાં સમજાઈ જશે, છેલ્લે હું તમને બરાબર સમજાવી દઈશ જેથી કરીને તમને કોઈ પ્રશ્ન ન ઊભો થાય. તો અત્યારે આપણે આ શરૂ ચડત વ્યાજની ગણતરી કરવી પડશે. તો 1/16 રોજ આ શરૂ ચડત વ્યાજ થયું છે, શરૂ ચડત વ્યાજ. તો તેની આપણે ગણતરી કરવી પડશે. આ દાખલામાં એક મહત્ત્વની વસ્તુ એ છે કે આમાં ગણતરીના પણ માર્ક દેવામાં આવે છે, એટલે તમે જ્યારે પણ ગણતરી કરો ત્યારે તેની એક નોંધ તમે વાહે કરતા જજો, જેથી કરીને તેની તમારી ઇમ્પ્રેશન સારી પડે અને માર્ક પણ સારા આવે. શરૂ ચડત વ્યાજ 30/9 થી 1/16 લગીનું, બરાબર. એટલે જે આના પછીનો મહિનો આના પછીનો જે મહિનો હતો કે આ 15મો મહિનો, અત્યારે 16મો ચાલુ છે, તો 15મો આના પછીનો હશે, તો તેના 30/9 થી 1/16 સુધીનું 6 માસનું, અરે 31/3 સુધીનું 6 માસનું વ્યાજ હશે. પણ આપણે અહીંયા વર્ષ ચાલુ થઈ ગયું છે અને તેથી 1/16ના રોજ આપણે 3 મહિના પૂરા થઈ છે, એટલે આપણે 3 માસનું વ્યાજ આપવું પડશે. તો આપણા પાસે દાર્શનિક કિંમત ઉપર જ હંમેશા વ્યાજ ચૂકવવાનું હોય છે. તો આપણા પાસે દાર્શનિક કિંમત અત્યારે 1,50,000 જે આવેલી છે શરૂ સ્ટોક, એના ઉપર જ આપણે વ્યાજ ચૂકવવાનું હોય છે. 12%ની સરકારી જામીનગીરી છે આપણા પાસે, એટલે 12% આપણે વ્યાજ આપશું 3 માસ માટે, એટલે આપણને મળશે 4,500 રૂપિયા. તો આપણું શરૂ ચડત વ્યાજ અહીંયા થશે 4,500 રૂપિયા. હવે મિત્રો, આપણે તારીખ પ્રમાણે આગળ વધીએ. તો હવે છે આપણને વ્યવહાર આપેલો છે 1/5/16, પણ એના પહેલાં આપણને વ્યાજની તારીખ આવી ગઈ છે 31/3, એટલે ત્રીજા મહિનાની તારીખ આવી ગઈ છે. તો તે વ્યાજની તારીખને આપણે 6 માસનું વ્યાજ ગણવાનું છે.
તો આપણે જમા સાઇટની વિગત આપશું 31/3/16 બેંક ખાતે 150,000 6 માસનું વ્યાજ, બરાબર? તો અહીંયા આપણે એની ગણતરી કરી નાખશું. નંબર બે આપણે આપશું, અહીંયા લખશું આપણે 31/3/16 વ્યાજ તારીખ 150,000 ગુણ્યા 6 12 ટકાની લોન આપણે કરશું, એનો ગુણાકાર એટલે મળશે 9,000 વ્યાજ. તો અહીંયા જ આપણે લખી નાખી 9,000 વ્યાજ. આગળ પાછળ ડેસ. હવે ત્રીજી વિગત આપણે વાંચી, તારીખ પ્રમાણે આગળ વધીએ છીએ. 1/5/16 રોજ 60,000 ની દાર્શનિક કિંમત, 1/2% દલાલી એટલે 0.5% દલાલી સાથે 99 ભાવ હતો અને તે વ્યાજ સાથે ખરીદી કરેલી આપણે, તો તેની પણ આપણે ગણતરી કરવી પડશે. પહેલાં તો આપણે વિગત લખી નાખીએ, 1/5/16 રોજ વ્યાજ સહિત ખરીદી, બરાબર? તો અહીંયા આપણે બેંક ખાતે લખશું, બેંક ખાતે કૌંસમાં ખરીદી, નીચે છેદમાં આપણે કૌંસમાં લખશું 99 ભાવે વ્યાજ સહિત ખરીદી, બરાબર? તેની આપણે ગણતરી કરશું. નંબર 3 આપશું આપણે, અને આપણે લખી 1/5/16 વ્યાજ સહિત ખરીદી. તો અહીંયા આપણે પાછળ એની ગણતરી કરી લઈએ. સ્ટેપ નંબર એ, 100 એ 99 રૂપિયા એટલે આપણે 100ની કિંમતના આપણે બજાર ભાવ 99 રૂપિયા છે જે આપણને રકમમાં આપેલું છે. તો આપણા પાસે 60,000ની માલની આપણે ખરીદી કરેલી છે, તો તેની કિંમત કેટલી થશે? તો 60,000 × 99 / 100 એટલે આપણને મળશે 59,400, બરાબર? આ ખરીદ કિંમત. પણ આ ખરીદ કિંમતમાં આપણે દલાલી પણ છે અને વ્યાજ પણ છે, તો તે બધું આપણે બાદ કરવું પડશે. સ્ટેપ નંબર 2, દલાલી 59,400 ઉપર આપણે દર્શાવશું 0.5% દલાલી એટલે આપણને મળશે 297 દલાલી. હવે દલાલી પછી આપણે વ્યાજ શોધી લઈએ આના ઉપર. તો વ્યાજ આપણને અહીંયા 31/3 એટલે છેલ્લું આપણે વ્યાજ જોઈ કહ્યું ત્યારની તારીખથી અને આ તારીખ લગી એટલે 1/5 લગી, તો કુલ 1 માસનું વ્યાજ આપણને થાય. મહિના ગણી તો આપણે 1 માસનું વ્યાજ થાય. તો 60,000ની ખરીદી આપણે કરી, એના 12% વ્યાજ ગુણ્યા 1 મહિનો એટલે આપણને મળશે 600 રૂપિયા વ્યાજ. તો હવે આપણે ધ્યાન રાખવાનું સ્ટેપ નંબર ડીમાં, કે જ્યારે આપણને કિંમત મળી 59,400 તેમાં હંમેશા દલાલી જ્યારે ખરીદી કરતા હોય ત્યારે પ્લસ થાય એટલે 297 દલાલી પ્લસ કરવાની, અને વ્યાજ હંમેશા ગમે તે ખરીદી હોય કે વેચાણ તેમાં બાદ કરવાનું એટલે 600 આપણે વ્યાજ બાદ કરશું. વ્યાજ સહિત ખરીદી છે એટલે વ્યાજ બાદ હોય તો એમાં વ્યાજ બાદ કરવાનું નથી આવતું, ખાલી વ્યાજ સહિતમાં જ આપણે વ્યાજ બાદ કરવાનું હોય છે. તો અહીંયા આપણને રકમ મળશે આની સરવાળા બાદ બાકી કર્યા બાદ 59,097, બરાબર? આપણને મૂડી કિંમત મળી ગઈ છે. ના, મૂડી કિંમત આપણે રકમમાં લખી લઈએ. તો અહીંયા આપણે વિગત આપી દીધી છે, 1/5/16 રોજ ખરીદી થઈ, તો 60,000ની ખરીદી હતી, તેમાં આપણને વ્યાજ મળ્યું 600 રૂપિયા અને આપણને નેટ રકમ મળી 59,097. હવે આપણે તારીખ પ્રમાણે આગળ વધીએ. તો 31/5/16 રોજ આપણે વ્યાજ સહિત વેચાણ કર્યું છે, તેની આપણે વિગત અહીંયા દેખાડવામાં આવેલી છે. તો તેની આપણે વિગત અહીંયા વેચાણ છે એટલે જમા સાઈડ આપણે લખી 31/5/16 બેંક ખાતે 103ના ભાવે આપણે વ્યાજ સહિત વેચાણ કર્યું છે. 103ના ભાવે
વ્યાજ સહિત વેચાણ, બરાબર? તો અહીંયા આપણે 1,20,000નું વેચાણ કર્યું છે આપણે, તો તેના ઉપર 1,20,000 ઉપર 1% દલાલી છે અને 103ના ભાવે આપણે વેચાણ કરેલું છે, તો તેની આપણે ગણતરી કરી લઈએ હવે. તો ગણતરી નંબર 4, 31/5/16 રોજ આપણે વ્યાજ સહિત વેચાણ કર્યું. આ બધું જ હેડિંગ લખવું આપણે ખૂબ જરૂરી છે, જેથી કરીને માર્ક આપણને સારા મળે. હવે એ સ્ટેપ, જ્યારે 100 આપણે ભાવ બજાર હતો, બજાર ભાવ આપણો હતો 103 રૂપિયા, તો આપણે 1,20,000નું વેચાણ કર્યું તો તેની કિંમત કેટલી થશે? 1,20,000 × 103 × 100 આપણને કિંમત મળશે 1,23,600. તો આ કિંમત આપણી વેચાણ કિંમત છે. હવે આમાં બી સ્ટેપ દલાલી, 1,23,600 × 1% દલાલી, એટલે મળશે 1,2,3,6 દલાલી, 1,236 આપણને દલાલી મળી. સી સ્ટેપ વ્યાજ, તો વ્યાજ આપણે છેલ્લે ચૂકવું છે એ તારીખથી, ને આપણે જ્યારે વેચાણ કર્યું એ તારીખ લગી 31/3 થી 31/5 લગી 2 માસ થયા. તો આપણું વ્યાજની ગણતરી આપણે કરશું, 1,20,000 × 12 × 100 × 2 = 1,200 2,400 રૂપિયા વ્યાજની આપણે મળી, વ્યાજ 2,400 રૂપિયા. ડી સ્ટેપ આપણે ગણી લઈએ, બધામાં ABCD સ્ટેપ ગણવાના હોય છે. તો આપણને વેચાણ કિંમત મળી 1,23,600, તેમાં દલાલી એટલે આપણા પાસે વેચાણ છે, એટલે દલાલી એમાં નો પ્લસ થાય, એટલે આપણે દલાલી માઇનસ કરશું. દલાલી 1,236 રૂપિયા દલાલી બાદ કરશું. વ્યાજ સહિત ખરી વેચાણ છે, તો આપણે વ્યાજ બાદ કરવાનું રહેશે. 2,400 રૂપિયા વ્યાજના બાદ કરશું, વ્યાજના 2,400 રૂપિયા, એટલે આપણને મળશે નેટ કુલ રકમ 1,19,946 રૂપિયા, બરાબર? આ આપણની મૂડી કિંમત મળી, જે આપણે દાખલાની રકમમાં આપણે લખી નાખી કોષ્ટકમાં. તો અહીંયા આપણે વિગત મૂકી દીધી છે, 1,20,000, તેમાં આપણને વ્યાજ મળ્યું 2,400 રૂપિયા અને નેટ રકમ આપણે મળી 1,19,946 રૂપિયા 64 રૂપિયા. તો હવે તારીખ પ્રમાણે આપણે આગળ વધીએ, તો આપણો હવે વ્યવહાર આવે છે 1/8/16 નો. તો 1/8/16 આપણે કરી છે વ્યાજ બાદ વેચાણ, તો વેચાણની વિગત છે એટલે જમા બાજુ આવશે 1/8/16 બેંક ખાતે 97ના ભાવે વ્યાજ બાદ વેચાણ. તો આની કિંમત છે આપણી રકમમાં 80,000. હવે આપણે આની દલાલી અને ભાવ પ્રમાણે આપણે ગણતરી કરશું. તો ગણતરી નંબર અહીંયા લખશું આપણે 5. 1/8/16ના આપણે વ્યાજ બાદ વેચાણ કર્યું. સ્ટેપ નંબર એ, 100નો ભાવ હોય ત્યારે બજાર કિંમત આપણી હતી 97 આપણે વેચાણ કર્યું, તો 80,000 આપણને કેટલા મળશે? 80,000 × 97 / 100 એટલે આપણને મળશે 77,600. આ આપણી વેચાણ કિંમત થઈ. હવે આપણે સ્ટેપ નંબર બી એટલે દલાલી શોધશું. તો આપણે 77,600 ઉપર 1% દલાલી કરશું, એટલે આપણને મળશે 77,600. આ દલાલી આપણને મળી છે 776 રૂપિયા. સ્ટેપ નંબર સી વ્યાજ, તો વ્યાજ આપણે છેલ્લે ચૂક્યું છે એ તારીખથી, ને આપણે વેચાણ જ્યાં કર્યું ત્યાં તારીખ લગી, એટલે 31/3 થી 1/8 સુધી 4 માસ. 80,000નું આપણે વેચાણ કર્યું, એના પર 12% વ્યાજ આપણે 4 મહિના માટે આપવાનું છે, એટલે આપણને મળશે
3200 રૂપિયા આપણને મળશે વ્યાજ. સ્ટેપ નંબર ડી, મૂળ કિંમત શોધવાની છે. તો અહીંયા આપણને 77600 આપણને આપી દીધી છે વેચાણ કિંમત. એમાંથી દલાલી બાદ કરશું, કેમ કે આ વેચાણ છે, વેચાણમાં દલાલી ના આવે એટલે આપણે દલાલી બાદ કરશું. આ વ્યાજ બાદ વેચાણ છે એટલે બાદ આપણે વ્યાજ કરવું નહીં પડે. એટલે આપણને મળશે 76824 રૂપિયા મૂળ કિંમત. અને આપણે દાખલાની રકમ એટલે કોષ્ટકમાં લખી લઈએ. તો અહીંયા આપણે વિગત મેકી દીધી છે, 1800 નો રોટ 80000 નું આપણે વેચાણ કર્યું એટલે 3200 રૂપિયા આપણને વ્યાજના મળ્યા. અને આપણે જે નેટ રકમ મળી છે 76824 રૂપિયા. તો અહીંયા હવે આપણે આગળ વધશું. તો આપણો તારીખનો અહેવાલ આવે છે 30/9/16, એટલે 30/9/16 વ્યાજની તારીખ છે. તો આપણે વ્યાજની તારીખ આપણે જમા બાજુ આપશું, 30/9/16 બરાબર બેંક ખાતે વ્યાજ ગણવાનું છે. હવે વ્યાજ સેના ઉપર ગણવાનું છે, કેટલી કિંમત ઉપર, એ આપણે શોધવું પડશે. તો તેના માટે આપણે ગણતરી નંબર 6 કરીએ. 30/9 એ આપણે વ્યાજ આપવાનું છે. વ્યાજ તારીખ 31/3 થી 30/9 સુધી, એટલે છેલ્લી તારીખે આપણે વ્યાજ જે ચૂક્યું છે એ તારીખથી આ તારીખ લગી, એટલે આપણે 6 માસનું વ્યાજ થયું. હવે 31/3 ના રોજ આપણા પાસે આખો સ્ટોક કેટલો હતો એ આપણે એનો સરવાળો પછી કરવાનો, પછી એના સાથે આપણે ખરીદી કેટલી કરી એટલે સ્ટોક કેટલો થયો આપણે એ ગણવાનું. ખરીદી કરી 1/5/16 ના રોજ, એમાંથી વેચાણ કર્યું આપણે બાદ, એટલે વેચાણ આપણે 31/5/16 ના રોજ કર્યું. અને વેચાણ હજી એકવાર કર્યું એટલે આપણને મળી 1/8/16 ના રોજ આપણે વેચાણ કર્યું. તો અહીંયા આપણે આ સ્ટોક શું કામ શોધીએ છીએ, કેમ કે આખા સ્ટોક આપણને જે મળશે એના ઉપરથી જ આપણે, એટલે હજી દાખલો પૂરો નથી થયો, આમાં એક વચ્ચે આખા સ્ટોક શોધવાનો આવે જેના ઉપર આપણે વ્યાજ શોધી શકીએ. એટલે હવે હું તમને રકમ મેકિંગ સમજાવું તો તમને વધારે સમજાશે. આપણે 31/3 ના રોજ આપણા પાસે અતિ કિંમત 1,50,000 જે આપણને શરૂઆતમાં લેવા, એમાં આપણે ખરીદી કરી, કેટલાની ખરીદી કરી એ આપણે રકમમાં દેખાય જ છે, 60,000 ની ખરીદી કરી. એમાંથી આપણે 1,20,000 નું વેચાણ કર્યું, એમાંથી પાછું આપણે 80,000 નું વેચાણ કર્યું, એટલે આમાંથી આપણે સરવાળા બાદબાકી કરશું એટલે આપણા પાસે જે મળશે 10,000 રૂપિયા. તો 10,000 નો આપણે સ્ટોક વધ્યો છે જે કુલ, હવે એને આપણે 30/9/16 ના રોજનો આખા સ્ટોક કહેશું બરાબર. આ આખા સ્ટોક ઉપર આપણે વ્યાજ આપવાનું રહેશે 10,000 × 12 × 6 માસનું વ્યાજ આપશું એટલે આપણે જવાબ મળશે 600 રૂપિયા વ્યાજ બરાબર. તો આને આપણે રકમમાં મેકશું એટલે આપણે અહીંયા લખવું પડશે 10,000 ની કિંમત ઉપર 12% લેખે વ્યાજ બરાબર, એટલે આપણને મળશે 600 રૂપિયા. હવે તારીખ પ્રમાણે આપણે આગળ વધશું. તો હવેની તારીખ આવે છે 30/11/16, તો તેને રોજ આપણે વ્યાજ બાદ ખરીદી કરેલી છે એટલે ખરીદીનો વ્યવહાર છે એટલે આલી સાઈડ આવશે. 30/11/16 બેંક ખાતે 99ના ભાવે આપણે વ્યાજ બાદ ખરીદી કરી બરાબર. અહીંયા આપણને 20,000 નું જે ખરીદી હતી એ, અને આની આપણે હવે ગણતરી કરી લઈએ. તો ગણતરી નંબર 7, 30/11/16 આપણે વ્યાજ બાદ ખરીદી કરી. તો સ્ટેપ નંબર 100 એ 99 રૂપિયા, તો 20,000 એ કેટલા, તો 20,000 × 99/100 19,800 ખરીદ કિંમત આપણે મળી. હવે સ્ટેપ નંબર બી, દલાલી 19,800 × 0.5% એટલે 99 આપણને દલાલી મળી. સ્ટેપ નંબર સી, વ્યાજ છેલ્લી જે વ્યાજની તારીખ હોય ત્યારથી આપણે વ્યાજ ગણવાનું, એટલે 30/9 થી 30/11 લગીનું વ્યાજ 20,000 કિંમત ઉપર 12/100 × 2 માસ થયા એટલે 2 માસનું વ્યાજ આપણને મળશે 400 રૂપિયા. સ્ટેપ નંબર ડી,
ખરીદ કિંમત આપણને જે મળી છે બંગડી 800, તો આ ખરીદી છે એટલે એમાં દલાલી પ્લસ થશે, દલાલી 99 રૂપિયા પ્લસ કરશું, 19,899 રૂપિયા આપણને મળ્યા, જેને મૂડી કિંમત કહેશું. આ વ્યાજ બાદ ખરીદી છે એટલે આમાં વ્યાજ બાદ કરવાનું આવશે નહીં, વ્યાજ ઉપરથી જ બાદ છે એટલે વ્યાજ બાદ કરવાનું નથી. હવે આપણે આની રકમ આપણે અહીંયા કોષ્ટકમાં દર્શાવી દઈએ, તો અહીંયા 30/11 આપણે વિગત લખી જ દીધી છે, 20,000 રૂપિયા, તો આમાં આપણને વ્યાજ મળ્યું 400 રૂપિયા, તે આપણે દર્શાવી દઈએ. અને જે છે નેટ રકમ આપણને મળી 19,899, તો એ આપણે દર્શાવી દીધું. હવે આપણે તારીખ પ્રમાણે આગળ વધીએ, તો આખર ચડત વ્યાજ ગોતવાનું છે 31/12 રોજ, તો આપણે તેની વિગત આપી દઈએ. 31/12/16 રોજ આખર ચડત વ્યાજ, તો આખર ચડત વ્યાજ આપણે તેને શોધવા માટે તેની ગણતરી કરી લઈએ. તો ગણતરી નંબર 8, તો 31/12/16 નું આખર ચડત વ્યાજ, આની ગણતરી આપણે પાછળ કરવી પડશે. તો છેલ્લું આપણે વ્યાજ ચૂક્યું છે 30/9 થી 31/12 લગી, એટલે 3 માસ થયા. તો આપણા પાસે આખર સ્ટોક અત્યારે કેટલો છે, તો તેને આપણે જોવું પડશે. 30/9 રોજ આપણા પાસે સ્ટોક હતો 10,000 રૂપિયા, જે આપણે એની ગણતરી કરી હતી 10,000 રૂપિયા. પછી એમાં આપણે ખરીદી કરી છેલ્લે 31/11 ખરીદી કરી કેટલાની, 20,000 રૂપિયાની. એટલે આપણા પાસે કુલ 31/12 રોજ આપણા પાસે બાકી સ્ટોક રહ્યો, બાકી સ્ટોક એટલે આખર સ્ટોક, તે આપણા પાસે રહ્યો 30,000 રૂપિયાનો. તો આનું આપણે વ્યાજ ચૂકવવાનું રહેશે 30,000 × 12/100 × 3/12, એટલે 3 મહિનાનું વ્યાજ આપણને મળશે 900 રૂપિયા, એ આખર ચડત વ્યાજ. તો આપણને 900 રૂપિયા આખર ચડત વ્યાજ મળ્યું, તો તે આપણે હવે રકમમાં લખી નાખીએ અહીંયા. તો 900 રૂપિયા આપણને આખર ચડત વ્યાજ મળી ગયું છે. મિત્રો, હું માફી માગું છું, કેમ કે અહીંયા જે વિડીયો મારો સ્ટોપ થઈ ગયો હતો, મેં દાખલો ગણી નાખ્યો પણ એને એમાં રેકોર્ડિંગ નથી થયું. પણ તમને હું સમજાવી દઉં કે આપણે જ્યારે આ જ્યારે આખર ચડત વ્યાજ આપ્યું 900 રૂપિયા, આપણે તેની ગણતરી કરી, અહીંયાની બાજુ આપણે આખર ચડત વ્યાજની ગણતરી આ સાઈડ કરી છે. આપણે 900 રૂપિયા આપણે આખર ચડત વ્યાજ ગણ્યું, એના પછી આપણે તારીખ જોઈ હતી કે આખર સ્ટોક, એટલે એક જ વિગત આપણી બાકી રહી છે આખર સ્ટોક. તો અહીંયા 31/12/16 તેવી એક વિગત આપવાની છે, અને બા આલા લઈ ગયા એટલે બાકી આગળ લઈ ગયા આખર સ્ટોક લખશું. તો 30,000 આપણને આખર સ્ટોક મળ્યો, તે આપણે આ વ્યાજ ચડત ગયું તેમાં આપણે જાણ્યું. તો હવે આની મૂડી કિંમત શોધવાની હોય છે, તો આપણને રકમમાં કીધું છે ફીફો પદ્ધતિએ ગણવાની છે. તો ફીફો પદ્ધતિમાં એવું હોય છે, જે ફર્સ્ટ ઇન હોય છે એ જ ફર્સ્ટ આઉટ હોય છે, એટલે જ્યારે પહેલાં જે આવક થઈ હોય તેનું જ આપણે વેચાણ કરવાનું હોય છે, ખરીદી થઈ હોય. તો આપણે બધી જ વિગતો આમાં ઉપયોગી બનશે, કે શરૂ સ્ટોક પછી ખરીદી વેચાણ એ બધું જ ઉપયોગી બનશે. તો શરૂઆતમાં આપણે 1,50,000નો શરૂ સ્ટોક હતો, એના પછી 60,000ની ખરીદી થઈ, એમાંથી આપણે 1,20,000ની જે આપણા પાસે વેચાણ થયું, એટલે પહેલાં જે આપણા પાસે જે શરૂ સ્ટોક હતો એમાંથીના જ 1,20,000નું આપણે વેચાણ કરશું, એટલે આપણને મળશે 1,50,000માંથી 1,20,000 બાદ કરશું એટલે 30,000 રૂપિયા. પછીની જે વિગત આપેલી છે કે 80,000નું વેચાણ કર્યું, તો 80,000ના વેચાણમાં આપણે પહેલાં તો આપણે 1,50,000ને અને પહેલાં પ્રાયોરિટી આપશું, એટલે આપણે 30,000 એમાંથી બાદ કરશું, કેમ કે 30,000 જ છે એમાં, એટલે આ 1,50,000 ઝીરો થઈ ગયા. હવે બાકીના જે 80,000 બાદ કરવા માટે 50,000 વધ્યા છે, તો તે આપણે 60,000ને પ્રાયોરિટી આપશું. 60,000માંથીને આપણે 50,000 બાદ કરશું, આવી રીતે 80,000નું વેચાણ આપણે બાદ કરી નાખ્યું છે. તો 60,000માં હજી આપણે 10,000ના એકમો વધ્યા છે, તો તેને આપણે સ્ટોક તરીકે લખી રાખવાના. પછી આપણે 20,000ની ખરીદી કરી છે, તો તેને પણ આપણે સ્ટોક તરીકે લખવાના, એમ કરીને આપણા પાસે આખર સ્ટોક 30,000નો વધ્યો છે. તો આપણા પાસે જે આખર સ્ટોક વધ્યો છે તેની મૂડી કિંમત શોધવી પડશે. તો આ 60,000 આપણે જ્યારે ખરીદી કરી હતી ત્યારે એની
મૂડી કિંમત એટલે જે કિંમત મળી હતી 60,000 આટલા રૂપિયા, જે તમને અહીંયા હું દેખાડ દઉં, 60,000ની જ્યારે આપણે ખરીદી કરી ત્યારે આની મૂડી કિંમત આટલી હતી. તો 60,000 એટલી, તો આપણા પાસે 10,000 જ 60,000ના એકમો 10,000 જ છે, તો તે ત્યારે કેટલી? તો ત્રિરાશિ મેકીનાનો જવાબ મળ્યો 98,50, એટલે 9,850 આપણને મળ્યો. પણ હવે 20,000ની ખરીદી કરી છે તો ત્યારે એની મૂડી કિંમત આપણે ડાયરેક્ટ મેકવી પડશે, કેમકે 20,000નું આપણે શોધી જ લીધી છે મૂડી કિંમત. એટલે 19,899 રૂપિયા એ આપણને જે મૂડી કિંમત મળી છે એને ટોટલ કરીશું બેઈને, એટલે આપણને ચોપડે કિંમત આ મળી ગઈ છે. પણ દાખલાની રકમમાં કીધું છે કે 31/12 રોજ બજાર ભાવ 102 છે, તો તે પણ આપણે જોઈ લઈએ કે 100 એ 102, તો 30,000 કેટલા? તો આપણને મળ્યું 30,600. પણ હવે દાખલાના ફકરામાં એમ પણ કીધું છે કે જે બેમાંથી ઓછું હોય બજાર કિંમત અને ચોપડે કિંમત તે દર્શાવવાની, તો આપણને ચોપડે કિંમત જે શોધી છે તે ઓછી છે, એટલે આપણે આને જ પ્રાયોરિટી આપશું અને આપણે રકમમાં લખશું. તો અહીંયા આપણે 30,000 મૂડી કિંમત આપણે જે શોધી, ચોપડા કિંમત 29,749 રૂપિયા, બરાબર. અહીંયા સુધીની આખો દાખલો અહીંયા પૂરો થાય છે. હવે આપણે સરવાળાની કરવાના છે, તો આપણે વચલી કોલમ એટલે વ્યાજની કોલમનો સરવાળો કરશું. જમા સાઈડનો સરવાળો વધારે છે, ઉધાર સાઈડનો સરવાળો બાદ કરશું, એટલે આપણને અહીંયા આ તફાવત મળશે, જેને આપણે વ્યાજ ડિવિડન્ડ ખાતે લઈ જઈશું 31/16 રોજ. અને આપણે હવે વાત કરશું આ દાર્શનિક કિંમતના સરવાળાનો, તો બેયનો સરવાળો સેમ ટુ સેમ જ આવશે, કાંઈ તફાવત નહીં આવે. અને જ્યારે મૂડી કિંમતના સરવાળાની વાત કરશું તો જમા સાઈડ વધારે આવશે, જમા સાઈડ અને ઉધાર સાઈડ આપણે તફાવત મેકશું 7,541 રૂપિયા, તેને સામાન્યનું ખાતે લઈ જશું. તો આટલો જ સિમ્પલ દાખલો હતો. તારીખ મુજબ જ ચાલવાનું હોય છે, તારીખ મુજબ આપણે ચાલશું તો આપણો આ દાખલો સાચો પડશે. અને આમાં ગણતરીના માર્ક છે, એટલે તમે જોઈ શકો છો ગણતરી આપણે કેટલી બધી કરેલી છે. તો આ બધી જ ગણતરી કરવી ફરજિયાત છે, જેથી તમને પણ આના પૂરેપૂરા માર્ક મળે. આ દાખલો આટલો સરળ હતો, તમે જરીક પરીક્ષામાં ધ્યાન આપો તો તમને આ દાખલો સરળતાથી આવડી શકે. આના પહેલાં આનો વિડીયો મેં બનાવેલો છે, તે પણ જોઈ લેજો, જેથી કરીને આખો દાખલો તમને સરળતાથી સમજાઈ જાય અને દાખલો પરીક્ષામાં સરળતાથી કરી શકો. આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે, તો વિડીયોને જરૂર લાઇક કરજો, બીજાની સાથે જરૂર શેર કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર આવ્યા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો લાલ કલરનું બટન દબાવીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને સપોર્ટ મળે અને તમને પણ આવા નવા નવા અને ભણતરના લગતા વિડીયો જોવા મળે.